नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 सत्र 2 विषय संस्कृत ની અંદર છેલ્લા લેક્ચર ની અંદર આપણે પાઠ 2 દક્ષિણ પાદમ તેના વિશેનો અભ્યાસ કરી લેવા હતા। હોમવર્ક માં પણ આ પાઠ ની અનુરૂપ જે ટિપ્પણી ના શબ્દાર્થ છે गुजराती अनुवाद साथे तमे लखी अने पाकापण करी लीधेला हशे। हवे आपणे आजे आ पाठ शीखवानी शरूआत करीशुं, पाठनो अनुवाद करवानो चालू करीशुं। आखुं काव्य स्वरूपनो जे आ पाठ छे मे गाईने संभळावेलो हतो, एक एक पंक्ति आपणे गाता जाशुं, साथे तेनो अनुवाद पण शीखता जाशुं। મેં તમને કીધેલું કે આ પાઠ કસરત સ્વરૂપનો પાઠ છે, કે પાઠની અંદર સામાન્ય એવી કસરતો જે આપણા શારીરિક અંગને ખૂબ જ ઉપયોગી નીવડે તેવી કસરતો વિશેની વાત આ પાઠની અંદર વણી લેવામાં આવેલી છે। જોઈએ આપણે પાઠની અંદર પ્રથમ જે આપેલું છે, दक्षिण पादम पुरस्कुरु दक्षिण पादम पुरुकृष्णम मंदम मंदम ब्राह्मयतम गोलाकारम स्वयं ब्रह्म। अनुवाद करता जाइए, दक्षिण पादम એટલે કે પાદ એટલે પગ, દક્ષિણ એટલે જમણો, દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ, પુરસ્કુરુ પુરુહુ પ્લસ કુરુ, અહીંયા એક સંધિ ભેગી છે સંસ્કૃતમાં પુરુહુ પ્લસ કુરુ બરાબર પુરસ્કુરુ શબ્દ થાય। પુરુહુ એટલે આગળ, કુરુ એટલે કરો, જમણા પગને આગળ કરો। અહીંયા કસરતની વાત કરવામાં આવેલી છે, બંને પગ સમાંતર હોય છે, તેમાંથી જમણો પગ આગળ કરવાની વાત કરવામાં આવેલી છે। દક્ષિણ પાદમ પુરસ્કુરુ જમણો પગ આગળ કરો, दक्षिण पादम कुरु पृष्ठम, दक्षिण पादम એટલે જમણો પગ, કુરુ એટલે કરો, પૃષ્ઠમ એટલે પાછળ, જમણો પગ છે એને પાછળ કરવાની પણ અહીં વાત કરવામાં આવેલી છે। એક વખત આગળ કરો જમણા પગની, એક વખત પાછળ, જેથી જે સાંધાનો ભાગ છે કેડના ભાગથી ત્યાં કસરત મળે છે પગને, જેથી સાંધાના દુખાવા વગેરેમાં રાહત રહે છે। આ સામાન્ય કસરત છે, આપણે રોજે રોજ કરતા હોઈએ છીએ, ચાલવું દોડવું વગેરેમાં આ કસરત થઈ જ જાય। આ ઉપરાંત આ કસરત આપણે કદાચ બેઠાડું જીવન હોય તો પણ આવી કસરત કરવી જોઈએ। દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ પુરુકૃષ્ણમ, જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો। પછી છે મંદમ મંદમ બ્રાહ્મયતમ, તેને મંદમ મંદમ બ્રાહ્મયતમ એટલે કે મંદ મંદ ધીમે ધીમે આમ ગોળાકાર પગને ગોળાકાર ફેરવવાની વાત કરવામાં આવેલી છે। મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ઝડપથી નહીં, નહીતર એમાં દુખાવો થઈ જાય, તકલીફ થઈ જાય, માટે તેને મંદમ મંદમ ધીમે ધીમે ભ્રામયતમ, તમ એટલે તેને, ભ્રામય એટલે ફેરવો, ભ્રામય એટલે ફેરવો શબ્દાર્થની અંદર આવી ગયું, મંદમ એટલે ધીમે શબ્દાર્થમાં આવી ગયું। મંદમ મંદમ ભ્રામયતમ, તેને ધીમે ધીમે ફેરવો। દક્ષિણ પાદમ પુરસ્કુરુ દક્ષિણ પાદમ કુરુ પ્રશ્નમ, જમણા પગને આગળ કરો, જમણા પગને પાછળ કરો, મંદમ મંદમ બ્રાહ્મયતમ તેને ધીમે ધીમે ફેરવો, મંદમ મંદમ બ્રાહ્મયતમ ગોલાકારમ સ્વયં બ્રહ્મ। તમે પોતે પેલા મંદમ મંદમ બ્રાહ્મયતમ પેલા પગને ગોળ ગોળ ફેરવો, પછી તમે પણ ગોળાકાર ફરવા લાગો, ગોલાકારમ સ્વયં, સ્વયં એટલે પોતે, બ્રહ્મ એટલે ફરો, તમે પોતે ગોળાકાર ફરો, બરાબર છે, તમે પોતે ગોળાકાર ફરો। ફરી નાખ્યા જોઈ લઈએ,
दक्षिण पादं पुरस्कुरु दक्षिण पादं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम। बराबर, दक्षिण पग એટલે જમણા પગને આગળ કરો, જમણા પગને પાછળ કરો, જમણા પગને ગોળ ગોળ ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરવા લાગો। બીજો જોઈએ, હવે આનો વામન પાદમ કીધું, બીજો કોઈ જાતનો ફેરફાર નથી, એ જ રીતે જમણા પગની કસરત કરી જે રીતે એ જ રીતે ડાબા પગની કસરત કરવાની વાત આ બે નંબરની કડીમાં છે। વામમ પાદમ પુરસ્કુરુ, વામમ એટલે ડાબો, ડાબો પાદમ એટલે પગ, ડાબા પગને આગળ કરો। વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, ડાબા પગને આગળ કરો, ડાબા પગને પાછળ કરો। વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, ડાબા પગને આગળ કરો, ડાબા પગને પાછળ કરો। મન્દં મન્દં ભ્રામયતમ, પગને નીચે ગોળ ગોળ ફેરવો, પગને નીચે ગોળ ગોળ ફેરવો। મન્દં મન્દં એટલે ધીમે ધીમે, ધીમે ધીમે ગોળ ફેરવો, કોને ડાબા પગની એની વાત છે। મન્દં મન્દં ભ્રામયતમ, તેને ધીમે ધીમે ફેરવો। ગોળાકારં સ્વયં ભ્રમ, તમે પોતે પણ ગોળાકાર ફરવા લાગો। ફરી વખત આખી બીજી કડી, વામમ પાદમ પુરસ્કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મન્દં મન્દં ભ્રામયતમ, ગોળાકાર સ્વયં ભ્રમ। ડાબા પગને આગળ કરો, ડાબા પગને પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે પણ ગોળ ગોળ ફરવા લાગો। ત્યારબાદ ત્રીજી પંક્તિ જોઈએ, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ। અહીંયા દક્ષિણ હસ્તમ, હસ્તમ એટલે હાથ, હાથની વાત કરવામાં આવી છે। બરાબર, કાંદો ખંભોચી મજબૂત કરવા માટે થઈ હાથની કસરત કરવી જોઈએ। તો કઈ રીતે? દક્ષિણ હસ્તમ, દક્ષિણ એટલે જમણો, હસ્તમ એટલે હાથ। દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, જમણો હાથ પાછળ કરો, જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો। દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારં સ્વયં ભ્રમ। મંદમ મંદમ, ધીમે ધીમે તેને ફેરવો, ધીમે ધીમે, ફટાફટ ફેરવાની વાત નથી કહી, મંદમ મંદમ એટલે ધીમે ધીમે તેને ફેરવો અને ગોળાકાર સ્વયં ભ્રમ, તમે પોતે પણ ગોળાકાર કરવા લાગો। જમણા હાથની વાત હતી, દક્ષિણ હસ્તમ પુરસ્કુરુ, પુરસ્કુરુ એટલે આગળ કરો, પૂરો પુરસ્કુરુ, પૂરો એટલે આગળ, કુરુ એટલે કરો, દક્ષિણ હસ્તમ કુરુ કૃષ્ણમ, કૃષ્ણમ એટલે પાછળ, કુરુ એટલે કરો, જમણા હાથને આગળ કરો, જમણા હાથને પાછળ કરો, મંદમ મંદમ રામયતમ, તેને ગોળાકાર ફેરવો। બરાબર, મંદમ મંદમ રામયતમ, ગોળાકાર સ્વયં ભ્રમ, તમે પોતે પણ ગોળાકાર ફરવા લાગો। ત્યારબાદ છે ચોથી પંક્તિ, વામમ હસ્તમ પુરસ્કુરુ, હવે ડાબા હાથની વાત કરવામાં આવેલી છે। વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, વામમ હસ્તમ પુરસ્કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ રામયતમ, ગોળાકાર સ્વયં ભ્રમ। મંદમ મંદમ રામયતમ, ગોળાકાર સ્વયં ભ્રમ। ડાબા હાથને આગળ કરો, ડાબા હાથને પાછળ કરો, વામમ હસ્તમ પુરસ્કુરુ, ડાબા હાથને આગળ કરો, ડાબા હાથને પાછળ કરો, મંદમ મંદમ
डाबा अने पाछळ करो मन्नम मन्नम ब्राह्मयतम तेने धीमे धीमे फेरो मन्नम मन्नम ब्राह्मयतम गोलाकार स्वयं ब्रह्म तमे पोते पण गोलाकार करवा लागो। हवे बन्ने हाथनी वात छे हस्तद्वयम एटले के बन्ने हाथ आगळ करो हस्तद्वयम द्वयम एटले बे हस्तद्वयम पुरस्कुरु बन्ने हाथ आगळ करो हस्तद्वयम कुरुपृष्ठम बन्ने हाथ पाछळ करो हस्तद्वयम पुरस्कुरु हस्तद्वयम कुरुपृष्ठम मन्नम मन्नम ब्राह्मयतम बन्ने हाथ ने फेरवानी वात करेली मन्नम मन्नम ब्राह्मयतम गोलाकार स्वयं ब्रह्म मन्नम मन्नम ब्राह्मयतम गोलाकार स्वयं ब्रह्म हस्तद्वयं पुरस्कुरु हस्तद्वयं पुरुपृष्ठम मन्नम मन्नम ब्राह्मयतम गोलाकार स्वयं ब्रह्म। त्यार बाद छे सर्वांगम ही पुरस्कुरु हवे केड़ के आका अंगनी ऊपर नांगनी बात करू सर्वांगम ही पुरस्कुरु એટલે કે આગળ કે આખા કેડે થી આખા બધા જંગ આગળ કરના આવી રીતે આમ બધા જંગ સર્વાંગમ હી પુરસ્કુરુ સર્વાંગમ હી કુરુપૃષ્ઠમ બધા અંગ કેડે થી બધા અંગ આગળ કરો બધા અંગ પાછળ કરો સર્વાંગમ હી પુરસ્કુરુ સર્વાંગમ હી કુરુપૃષ્ઠમ બધા જ અંગ આગળ કરો બધા અંગ પાછળ કરો सर्वांगम ही पुरस्कुरु सर्वांगम ही कुरुपृष्ठम मंदम मंदम केड़े थी बदा जन फेरवानी बात करवामां आवे आ रीते बराबर सर्वांगम ही पुरस्कर्व मंदम मंदम रामयतम तेने धीमे धीमे फेरवो मंदम मंदम रामयतम गोलाकार स्वयं ब्रह्म तमे पोते पण गोलाकार करवा लागो मन्दं मन्दं ब्राह्मयतं गोलाकारं स्वयं ब्रह्म। त्यागत छली पंक्ति जे सर्वे मिलित्वा खेलाम सर्वे मिलित्वा गच्छ गायाम सर्वे मिलित्वा खेलाम सर्वे मिलित्वा गायाम तमे बदा सर्वे એટલે બધા મિલિત્વા એટલે મળીને ખેલામ એટલે રમો सर्वे मिलित्वा खेलाम बधा तमे बधा मळो अने रमो कारण के रमवू पण जरूरी छे शारीरिक आपणे अत्यारे बधाय मोटा भागे एवुं थाय छे के मोबाइल मां बेठा रहीए जेथी शारीरिक कसरत साव ओछी थई गई खरेखर आपणे शरीरनी अंदर रमवू जोईए अमुक समय निश्चित करवो जोईए अमुक समय रमवानो अमुक भणवानो जेथी आपणुं शरीर पण तंदुरस्त रहे शरीरना दरेक अंगने कसरत मळे માટે દરેકનો સમય નિશ્ચિત કરવો જોઈએ તો સર્વે મિલિત્વા ખેલામાં બધાએ સાથે મળીને રમવાનું કીધું એકલા એકલા નહીં સર્વે મિલિત્વા ખેલામાં દરેકે સાથે મળીને રમવું જોઈએ સર્વે મિલિત્વા ગાયામાં બધા મળીને ગાઓ ગાન કરો સંગીત ગાઓ સર્વે મિલિત્વા ગાયામાં બધા મળીને ગાઓ સર્વે મિલિત્વા ખાધામાં બધા સાથે મળીને ખાધામાં એટલે भोजन करो बधा साथे मळीने भोजन करो सर्वे मिलित्वा नृत्यम बधाय साथे मळीने जेवो आवडे तेवो डांस करो नृत्य करो छेली कडीमा बधाये साथे हळवा मळवानी वात अने शरीरने कसरत मळे एवी वात करवामां आवेली छे फरी एक वखत छेली पंक्ति जोई लई सर्वे मिलित्वा खेलाम बधा साथे मळीने रमो सर्वे मिलित्वा गायाम બધા સાથે મળીને ગાઓ સર્વે મિલિત્વા ખાધામાં બધા સાથે મળીને ભોજન કરો સર્વે મિલિત્વા નૃત્યમાં બધા સાથે મળીને નૃત્ય કરો અહીંયા આ પાઠ 2 છે એ પાઠ 2 પૂર્ણ થાય છે તેની નીચે પાછળ પેજ નંબર 6 ઉપર સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાય આપણે હવે પછીના પીરિયડમાં જોઈશું તમે એવું લાગે તો આ વિડિયો ફરી એક વખત જુઓ શબ્દાર્થ પાકા કરી લ્યો જેથી સ્વાધ્યાય સોલ્વ કરતી વખતે કે પરીક્ષામાં તમને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં બરાબર એટલે વ્યવસ્થિત આ
આખો પાઠનો અનુવાદ કરવાનો પ્રયત્ન તમારે જાતે દરેકે કરવાનો છે। પાઠ્યપુસ્તક તમારી પાસે છે તેમાંથી અનુવાદ મૌખિક કરવાનો પ્રયત્ન કરજો। ઓકે, થેન્ક યુ વેરી મચ।